દેશભરમાં કોરોના વાયરસને પગલે બધા રાજ્યોમાં 144ની કલમ અને જાહેરનામું લગાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ લોકડાઉન કરીને તમામ આવશ્યક સેવાઓ સિવાય બધા ધંધા ઉદ્યોગો બંધ કરવાનો સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. ત્યારે હજુ પણ ઘણા ઉદ્યોગકારો પૈસા કમાવાની લાઈનમાં ફેક્ટરીઓ ચાલુ રાખી રહ્યા છે. આવું જ જેતપુરમાં જોવા મળ્યું. જેતપુરે કોટન સાડી પ્રિન્ટિંગમાં વિશ્વભર નામના ધરાવે છે ત્યારે અહીં આવેલ સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલ પ્રિન્ટિંગની ફેક્ટરીઓ અને સાડીના કાપડના પ્રોસેસ હાઉસ આવેલા છે. સમગ્ર રાજ્યમાં જે જાહેરનામું છે તેના પગલે જેતપુરના ઉદ્યોગોની ફેક્ટરીઓ બંધ કરવામાં આવી છે, પરંતુ જેતપુરમાં હજુ પણ ઘણી ફેક્ટરીઓ ચાલુ હતી, જેની માહિતી જેતપુર મામલતદાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ સાથે સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું, જેમાં 2 જેટલા કારખાનામાં સરકારની માન્ય હુકમ છવા હોવા છતાં ચાલુ મળી આવ્યા હતા, જેમાં 1 સાડી ફિનિશિંગ કરવાના કારખાનામાં 30-35 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા, જ્યારે 1 વિશાળ સાડીના પ્રોસેસ હાઉસમાં 50 જેટલા કારીગરો કામ કરતા જોવા મળ્યા હતા. પ્રોસેસ હાઉસમાં સરકારના સાથે સાથે જેતપુરના ડ્રાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન મારફતે પણ બંધ કરવાની સૂચના અને હુકમ કરવામાં આવેલ હોવા છતાં પણ ચાલતું હોય, આજે મામલતદાર અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને કારખાનેદાર માલિકને પકડીને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર.